એસીપી ડીસીપી ની લઈને ડીસીપી જોઈન્ટ સીપી ની જોઈન્ટ સીપી લગભગ સુરતના સીપી ની અંદર લેતા, કેમ કે હરેકૃષ્ણભાઈ પટેલ એ ખૂબ મોટા ઉચ્ચ અને આદર્શ અધિકારી છે અને સુરતમાં ખાસ કરીને એમને આંદોલન તોડવા માટે જ મૂક્યા છે અને સમાજની ઘોર ખોદી હોય તો હરેકૃષ્ણભાઈ પટેલ જોઈન્ટ સીપી. એમની સૂચનાથી હું જ્યારે અંદર હતો, નાના મોટા તોફાન થયા, કંઈક બસો સળગી, રેલીઓ નીકળી, એમાં ગુના દાખલ થયા, તો દર વસ્તુમાં પટેલ સમાજ હોય કે પાસવાળા હોય એવું જરૂરી નથી. હિન્દુ મુસલમાનના તોફાન કરવામાં બધા માહિર તત્વો છે ભાજપ વાળા, તો દર વખતે શું એ લોકો તોફાન કરે, તોફાન કરવામાં એના જ હોય પણ ભોગ બીજા બને. એવી રીતે ભારતીય જનતા પાર્ટીને બસ સળગાવવાની, પછી જોઈન્ટ સીપીની સૂચનાથી અહીંના પીઆઈ પીએસઆઈ પીએસઓ શ્રી ગુનો દાખલ કરે, એમાં ખોટા અમારા નામ લખી નાખે, સક્રિય કોણ એ બધાને નામ લખો, પછી એને હાજર કરવાના. આ લોકો પકડી તો એકતા નથી, હાજર કરવાના. કોર્ટમાં લઈ ગયા, બે દિના રિમાન્ડ આપ્યા. રિમાન્ડ દરમિયાન ચાર અધિકારી, અશ્વિનભાઈ ડાંગર, ઉપેન્દ્રસિંહ રાઠોડ, કુમારપાલ સિંહ અને એક મીડિયા જયારે આવ્યું ત્યારે ભાગી ગયા. કાનમાં કડી પહેરે છે, સરથાણા કાનમાં કડી પહેરે છે એ અધિકારી ને અશ્વિનભાઈ ડાંગર, બંને સરથાણાના છે. સરથાણાનો કેસ હતો તો ભૂપેન્દ્રસિંહ રાઠોડ ને કુમારપાલ સિંહ અહીં આવ્યા સુકામ, અને આવ્યા તો એવો તો કોનો આદેશ હતો જોઈન્ટ સીપી નો કે ચાર જણાની સાથે એક ડ્રાઈવર લઈને આવે છે, લોકઅપમાંથી અહીંથી કાઢીને લઈ જાય છે, ઉચકીને લઈ જાય છે, ગાડી નંબરપ્લેટ વાળી નંબરપ્લેટ વગરની ગાડીમાં લઈ જાય છે, યોગી ચોક વરાછા બેંકની પાછળના કોપડામાં રાત્રે લઈ જાય છે 7 વાગે, અને ત્યાં લોખંડના દંડા પંચ અને હથિયારથી એને મારવામાં આવે. તો શું અમે શું અસામાજિક તત્વો હતા? શું અમે કોઈ બેન દીકરીના રેપ કર્યા હતા? શું અમે મર્ડર કર્યા છે? બસો સળગાવે ભાજપવાળા, ગુના દાખલ અમારા ઉપર થાય તો અમે હાજર થઈ, કેટલું અમારે કરવાનું? શું માંગણી હતી? અમારી માંગણી છે ચારેય અધિકારી 3 વાગ્યા સુધીમાં સસ્પેન્ડ થાય, જોઈન્ટ સીપી સામે તપાસ થાય, જોઈન્ટ સીપીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરીને સુરતની બહાર રાખવામાં આવે, અને ખાસ કરીને અનામત આંદોલન પ્રભાવિત વિસ્તારમાં એની પોસ્ટિંગ થવી ન જોઈએ, કેમ કે એણે ભારતીય જનતા પાર્ટીના એક વફાદાર કાર્યકર્તા તરીકેની ફરજ નિભાવી છે, અધિકારી તરીકેની નહીં. અને એને એટલી જ બધી ઈચ્છા હોય તો ભાજપનો ફટકો પહેરી લઈ સ્ટાર બાર સાઈડમાં મૂકી દે. અમારી એ માંગણી છે એમને સસ્પેન્ડ થાય, 3 વાગ્યા સુધીમાં 4 અધિકારી સસ્પેન્ડ થાય, આ ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય, અને જે જે લોકોએ અમારા સમાજના યુવાનોને આ રીતે માર્યા છે એ લોકોને સામે ગુનો દાખલ થાય અને આગળની કાયદેસરની કાર્યવાહી કડકમાં કડક થાય. જેમ રાજ્યના હોમ મિનિસ્ટરે મને કીધું હતું કે કડકમાં કડક પગલામાં લેવા આવશે દારૂબંધીમાં, એવી કડકમાં કડક કાર્યવાહી થાય એ અમારી માંગણીઓ છે. અને અમે બહુ ઓછા દિવસે આ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી, જેલમાંથી આવ્યા પછી અશ્વિનભાઈ ડાંગરે મા બહેનોની ગાળો આપી હતી, બીજા અધિકારીઓએ પણ ગાળો આપી હતી, અને એવું કીધું કે અલ્પેશ કથિરિયા હાર્દિક પટેલ બોલાય એવું નથી, એવી ગાળો આપી હતી. મેં ગાળોના સ્ક્રીનશોટ આજે પણ મીડિયાને સમક્ષ જાહેર કર્યા છે, ગાળો પણ તમે જોઈ શકો છો, એના ઓફિશિયલ નંબરમાંથી લખે છે. તો ત્યારે એ કાર્યકર્તાઓને તો શું ગાળો નહીં આપતો હોય, માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો અમે કાયદો હાથમાં લઈશું. હું પોતે કાયદાનો ભંગ કરીશ, જેણે જેણે અમને માર્યા છે એને હું પોતે મારીશ. કાર્યકર્તાઓને પૂછે છે ગર્લફ્રેન્ડ કોણ છે અને ક્યાં શું કરે છે અને ધાર્મિકનો શું ધંધો છે, પંકજભાઈનો શું ધંધો ચાલે છે, તો મીડિયા સમક્ષ જ અમે જાહેર કરી દઈએ એટલે પોલીસે કોઈ નહીં. અમે બધા બુટલેગરો છીએ, અમે બધા સમાજના અસામાજિક તત્વો છીએ, ભારતીય જનતા પાર્ટી કહી છે અમે ભૂંડ પાસિયાઓ છીએ, અમે મોટી મોટી ગાડીઓ અને બંગલા સમાજના લઈ લીધા છે, અમે ખરાબ કામો કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી જેમ ફાર્મ હાઉસમાં પાર્ટીઓ કરે છે એવી તમામ પાર્ટીઓ અમે કરીએ છીએ, પણ સમાજને રાષ્ટ્ર સાથે ગદ્દારી નથી કરતા. બાકી અંગન જિંદગીમાં અમે બધું કરીએ છીએ, બધું એ અમારો સ્વાર્થ છે, અમારો અધિકાર છે. અંગત જિંદગી તરીકે જીવવું 1 કલાક તો હું જીવી શકું છું, 23 કલાક સમાજને રાષ્ટ્ર માટે આપું છું એમાં ગદ્દારી નથી કરતા, અમારો કાર્યકર્તા પણ ગદ્દારી નથી કરતો, ભારતીય જનતા પાર્ટી કરે છે. ઝાકીર સાથે સાહેબ હું કહું તો મુસ્લિમ સમાજને જે ગાળ આપે ને એવી ભાષા વાપરી છે, હું મીડિયા સમક્ષ ના કહી શકું, કેમ કે આ લોકો એવું જ કરે છે. જ્ઞાતિ જાતના ભેદભાવ કેમ થાય, હિન્દુ મુસ્લિમના તોફાન કેમ થાય? ઝાકીર તમને ખ્યાલ હશે તો 2015 થી લગભગ 4 વર્ષથી અમારે કાર્યકર્તાની ટીમમાં જોડાયેલો છે, દરેક નાના મોટા કાર્યક્રમમાં રેલીમાં હોય, એમના ઘરે હેરાન કર્યા, એના મમ્મીઓને ગાળો આપી, ઘરે જઈને એના પપ્પાને હેરાન કર્યા, પોલીસ સ્ટેશન 3 દી રાખ્યો ઝાકીરને, જમવાનું ન આપ્યું, અને એક મુસ્લિમ તરીકે
હિન્દુ તરીકે જે માનવતા હોવી જોઈએ એ ડાંગરે નથી નિભાવી, અને મુસ્લિમ તરીકે એને જોયો છે. કોઈ પણ આરોપી હોય, કોઈ પણ સમાજનો હોય, આરોપી તરીકે એને મળતા અધિકાર આપવા જોઈએ, એને જમવાનું આપવી જોઈએ, ગાળો ન આપવી જોઈએ. ખૂબ મુસ્લિમ સમાજને કહેવાય એવી ગાળો આપી છે, અને પટેલ સમાજને ખાસ ગાળો આપી છે, અને ઝાકીરને તો એવું કીધું જે ઝાકીર જ બોલશે. મને એમ કીધું કે અત્યારે આ મુસ્લિમ સમાજ છે, મને વિચાર આપી હતી કે તારે શું જરૂર છે પટેલમાં ઘૂસી જવાનું, તારે બની જવું બટલમાં તારે બની મોટા નેતા બની જવું છે, તારે આવું કરવું છે, એ તો દુઃખા લોકો છે, એટલા માટે કેમ તું જોઈન્ટ થાય છે.